નમસ્કાર ખેડૂત મિત્રો કપાસની ગુલાબી એડનું સાવજ એમડીપી એટલે કે મેટિંગ ડિસ્પર્ઝન પેસ્ટ ટેકનોલોજી દ્વારા સચોટ નિયંત્રણ આપણે કઈ રીતે કરવું એના વિશે આજે આપણે થોડીક વાતચીત કરવાની હોય છે તો ગુલાબી એડના જીવાતનું કુટુંબ નિયોજન કઈ રીતે છે આ ટેકનોલોજી દ્વારા તો આ ટેકનોલોજીમાં પેસ્ટની અંદર માદાનું ફિરોમોન કેમિકલ વધુ માત્રામાં હોય છે બીજું તેના લીધે ખેતરમાં માદાના ફિરોમોન કેમિકલનું પ્રમાણ વધી જાય છે પછી ગુલાબી એડના નર ફુદા સાચી માદા સુધી પહોંચતા નથી અને નર ભ્રમિત થઈ જાય છે જેના લીધે નર અને માદાનું મિલન થઈ શકતું નથી મિલન ન થવાથી માદા ઈંડા મૂકી શકતી નથી અને ઈંડાના ઈંડા ન મૂકતા ગુલાબી યડની વસ્તી ઘટી જાય છે તો આ સાવજ મેટિંગ ડિસ્પર્ઝન પેસ્ટ

બે દાડીની વચ્ચે ચણાની ડાળ જેવડા ટપકા મુકવાના હોય છે આ પેસ્ટનો ઉપયોગ કપાસની સિઝન દરમિયાન ફૂલ અવસ્થાથી ચાલીસ દિવસના અંતરે ત્રણ વખત કરવાનો હોય છે આ ટેકનોલોજીનો ઉપયોગ વધારે વિસ્તારમાં કરવાથી સચોટ નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ આ ટેકનોલોજી આપણે ઉપયોગ કરીએ તો એના ફાયદા પણ એટલા જ હોય છે તો એનો ફાયદાની વાત કરીએ તો આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ગુલાબી એડ માટે કોઈપણ જાતની જંતુનાશક દવાનો ખર્ચ કરવો પડતો નથી આ એક ખાસ અગત્યનો આપણે ફાયદો હોય છે તેમજ તાપમાન કે વરસાદને લીધે આ પેસ્ટની ગુણવત્તા પર અસર થતી નથી કપાસના પાકમાં ગુલાબી એડમાં જે સાવજ એમડીપી ટેકનોલોજીનો ઉપયોગ આપણે જે કરીએ છીએ એ બીજું બીજું કંઈ પણ નથી પણ એ જ્યારે આપણે સવારમાં પેસ્ટ જેમ આપણે રસ વખતે વાપરીએ છીએ એ જ પ્રકારની આ પેસ્ટ છે એનો ઉપયોગ આપણે કપાસના પાકમાં આપણે જે ફૂલ અવસ્થાથી માંડીને જે ત્રણ વખત જે કરવાની હોય છે એ રીતે આપણે કરવાનું હોય છે આ પેસ્ટના ઉપયોગથી જૈવિક ખેતી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રીના ડબલિંગ ધ ફાર્મર ઇન્કમના ધ્યેય સાર્થક કરવામાં મદદરૂપ થાય છે એટલે આ એટલા માટે જે ડબલિંગ ફાર્મિંગનો એક પોઈન્ટ એમાં ઉમેર્યો છે કે દવાનો ખર્ચ ઘટાડીને આપણે જૈવિક નિયંત્રણ આપણે કરવાનું હોય છે અને આ સાવજ એમડીપી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ તો જે પાછળની અવસ્થાએ આપણે જે રાસાયણિક દવાનો યુઝ કરીએ છીએ એ કોઈ પણ પ્રકારનો રાસાયણિક દવાનો છંટકાવ કરવાનો હોતો નથી અને આ પેસ્ટ જે સાવજ મેટિંગ ડિસ્પર્જન્ટ પેસ્ટ આપણે કપાસની ફૂલ અવસ્થાથી માંડીને ત્રણ વખત જો આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે ગુલાબી એડ ગુલાબી એડથી ગુલાબીના અસરકારક નિયંત્રણથી નિયંત્રણ થઈ જાય છે તેમજ જે પાછળની વસ્તુ જે રાસાયણિક દવાનો રાસાયણિક દવાઓ છાંટીએ છીએ એ દવાની કોઈપણ પ્રકારના રાસાયણિક દવા છાંટવાની હોતી નથી એટલા માટે ખર્ચ ઘટાડી અને ખેતી ઉત્પાદન વધારવાનું આપણે આ ધ્યેય સાથે આ જે સાવજ મેટિંગ ડિસ્પર્જન્ટ ટેકનોલોજી આપણે વિકસાવવામાં આવેલી છે અને આ સાવજ મેટિંગ ડિસ્પર્જન્ટ ટેકનોલોજી આ પેસ્ટ તમને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાંથી જ તમને મળશે બાર બીજી કોઈ પણ જગ્યાએથી થી મળશે નહીં આ એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે આભાર